માસ્તર, પીડ માસ્તર, તબલા માસ્તર અને સાથે સાવન માસ્તર એવા ચિચોડ સત કેવલ જેતપુર તાલુકામાં ને ગુજરાતમાં એક નંબર. આ સાવન જેતપુર તાલુકામાં ને પણ ગુજરાત ચીપટાઈ નહીં કરતા હોય, જરીક વધારજો. મને પ્રમુખ સાહેબ કેટલી મિનિટ બોલવાનું એ નહીં કીધું, એટલે હવાર હતી બોલું કે મારા રઈજીદાસ બાપુને બહુ સાંભળવાના છે. આગળ મને કીધું કે બાપુ વર્ષે મળ્યા એમને એટલા પોગરમ ને મારે એટલા પોગરમ. ધન કહેવાય માં સરસ્વતી જેના કંઠે વાસ કરે. માં સરસ્વતી જેના કંઠે વાસ કરે, વાણી પાણી ભરે, બોલવામાં અમૃત ને બોલવામાં ઝેર છે. આજે મારા અશોકદાસ મહારાજના માતા પિતાને કોટી કોટી વંદન. સાહેબ કીધું મા બાપ છોડવાના, પણ તેઓના મા બાપને કોટી કોટી વંદન કે આવા દીકરાનો જન્મ આલી, 33 કોટી ધામનું નિર્માણ કર્યું એ જન્મ આલનારી માને કોટી કોટી વંદન. પ્રગટ પુરુષોત્તમ કોને કહો છો? પ્રગટ પુરુષોત્તમ કહો કોને? મા બાપ એ પ્રગટ ભગવાન છે, ધ્યાન રાખજો. મા બાપ એ પ્રગટ ભગવાન છે. જનમન ની આલ્યો હોય તો જયંતિદાસ નો મીર પડે લા ઉપર બેહવાનો. હે આ વિઠ્ઠલદા 33 કોટી મંદિર બનાવે એમ છે. એટલે સંતો કીધું જનની જને તો તું તૈન નરનો જન્મ આપજે, ભગત દાતા કે સૂર, નહીં તો રેજે માતુ વાંઝની, મત ઘુમાવીશ નૂર. છત્તીસગઢની અંદર સતીશ મહારાજને મા જન્મ આલનારી ગુજરાતમાં તંબુરિયાની ગાદી પર લહેર કરે. જુઓ ખરા, તો એની જન્મ આલતો તો આવતો લા. હે છત્તીસગઢ અહીં છે, તંબુરિયાની ગાદી પર ઘી કેળો છે, રાગે પડી રહ્યું છે જરી ગુજરાતી. તો મા બાપ એ પ્રગટ ભગવાન છે, કશું બદલાયું નથી. સતયુગ મેં કળિયુગ તો હતો, દ્વાપુર મેં કળિયુગ હતો, ત્રેતાયુગ મેં કળિયુગ હતો, આ કળિયુગની અંદર પણ કળિયુગ તો છે, કળિયુગ તો છે, એનું નિર્માણ કરેલું છે ભગવાન. આપણા હાથની જ વાત છે કેવા બનવું છે તે. અશોકદાસ બાપજી કીધું, સતીશદાસ બાપજી કીધું, લક્ષ્મણદાસ બાપજી કીધું. તો ગણપતિ બાપા કોનું ભજન કર્યું? કયા ગુરુ પાસે જીલા? આખી દુનિયામાં એનું નામ પહેલું, પહેલા ફોટા એના લગાડે. રીધિ સીધી કબીર વાળા હોય તે બોડિયું કરીને પણ ચઢાવે ખરા નાળિયેરને ને. હે બોડિયું કરી દે પણ કહેવાય તો નાળિયેર ને. મુસલમાન એવી બોડિયું કરી દે પણ એવી અમને ચાલે નહીં, નાળિયેર તો જોતે. તો ગણપતિ બાપા કોનું ભજન કર્યું? મા બાપને 5 વખત પ્રદક્ષિણા ફર્યા. આખી દુનિયામાં પહેલો નંબર લાગી ગયો. મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા, વડનગરની અંદર હીરાબાને પગે લાગવા જા અને હીરાબાએ કીધું જા બેટા તું દિલ્હીનો વડાપ્રધાન બનેશ. પાવાગઢ ગમી ગયેલો. હે અનુભવ કરજો, કરજો અનુભવ, લાગજો. પાછી રાતોની રાતો હરી જશો ને તોય નહીં રાગ આવે. આમોને પગે લાગે લાગીને મરી જશે તોય નહીં મેરકો, લાગજો. આ મારા ખુદનો અનુભવ છે એટલે કહું છું, કોઈને હોંભળેલી નહીં, ખુદનો અનુભવ છે. આજે હું ભજન કરવા જાઉં એટલે પૂછવા જાઉં, મારી મમ્મી કુવેરે છે,
હાથ સેવા. મને કે મારે મહારાજ ભજનમાં જતા રે કુએ મારે હાથ સેવા. મેં કહું વાહ, હજુ માતું મારી કેટલી ચિંતા કરે જુઓ જ ખરા. પૂછું અશોકદાસ મહારાજ ને ત્યાં જે તેત્રીકોટી મંદિરનું નિર્માણ કરી રહ્યા છે, 10 પ્રતિમાજી બેહાડવાના છે, એમના હરિભક્તોએ ખૂબ મહેનત કરી છે, એમના હરિભક્તોએ 3 દિવસની મહેનત ઉઠાવી, એમને ખૂબ ખૂબ ઘણી ખમા. કોઈ રસોડું બનાવ્યું, કોઈ આસન પાથર્યા, કોઈ મંડપ બનાવ્યો, કોઈ સ્ટેજ બનાવ્યો, કોઈ પાણી પીવડાવે, કોઈ ફૂલ લાવે. જોત ખરા કેટલી મહેનત. અશોકભાઈ તો ખાલી મોડે બોલ્યા છે, દોરાન ચોખા કર્યા છે, રણુજાવાળો હારું કર્યું છે, લોકો આલ્યા છે ઢગલે બંધ. કૃપાયણ મા બાપની એવી કૃપા છે. એટલે જનની જને તો તૈન નરનો જન્મ આપજો, ભક્ત દાતા કે સુર, નહીં તો રેજે માતુ વાંઝની મત ઘુમાવીશ નૂર. ભગવાનને મા બાપ તો કરવા પડ્યા, કબીર સાહેબને મા બાપ કરવા પડ્યા. કાશીનગરીમાં અખિલ બ્રહ્માંડનો માલિક હતો, પોતે રામદેવજી હતો, પણ મા બાપ બનાવવા પડ્યા. રામદેવજી પોતે ભગવાન હતા, પણ પોકરણગઢની અંદર અજમળ રાજાને ત્યાં મા બાપ બનાવવા પડ્યા. કૃષ્ણ ભગવાન હતા, મથુરાની અંદર મા બાપ બનાવવા પડ્યા. રામચંદ્ર ભગવાન હતા, મા બાપ બનાવવા પડ્યા. એ પ્રગટ અવતાર ધારણ કર્યો, કોઈને માના કુખમાં નહીં રહ્યા, પણ મા બાપ તો બનાવવા પડ્યા. 9 મહિના કોઈ માના ઉંદરમાં રહ્યા નથી, એ પ્રગટ થયા છે. રામદેવ બાપુ કંકુને પગલે આવ્યા, સાહેબ કંકુને પગલે આવ્યા, રામ કંકુને પગલે આવ્યા, કૃષ્ણ કંકુને પગલે આવ્યા, પણ મા બાપ તો બનાવવા પડ્યા. અને એ મા બાપના વચને ચાલ્યા એટલે એમના પાઠ પુરાય, એટલે એમના પાઠ પુરાય. આપણે ચાલજો, પગે લાગજો, રોજ કાયમ લાગજો, અને જોજો પછી મહિનામાં કેટલું તમારા ઘરમાં પરિવર્તન આવ્યું તેમ કહેજો અશોકદાસ બાપુને. આવી બાપુ મારે બહુ સુખી છે, પણ જે દીકરો દીકરી મા બાપને રડાવે છે એ દીકરાને આ દુનિયામાં સુખ નથી. યજ્ઞ કરાવો તોય મહારાજ જોડે હોઈ રહ્યો તોય નહીં રાજા સાંભળજો. પછી ગુરુને પૂછવાનું કે બાપુ હવે મને આવા જવાના ફેરા મટાડ દે. કબીર સાહેબ કીધું મરના મરના તો સબ કોઈ કહે, મરી ના શકે કોઈ, એક દિન એસા મરના ફીર જન્મ ના હોય. એવું આવ્યા જોને છે, પૂછજો. આ બે હિરિયા બધા જોને હિરિયા બેઠેલા છે, પૂછી લેજો. આવા જવાના ફેરા મટી જાય એ બાપુ મંત્ર જોનો કે કેમ છે, નહીં તો આપણે બદલી જ કાઢીએ એમ. એ દેવી અંત ભૂલે પડી ન હોય તમને હું મેર પડવા દે. મરના મરના તો સબ કોઈ કહે, મરી ના શકે કોઈ, એક દિન એસા મરના ફીર જન્મ ના હોય. એ હોય જોને છે, પૂછજો. અહીં વળી આવવાનું, કોકની માના પેટીમાં રહેવાનું, પાછો મારી બાયડી, મારો સોરો, મારું ખેતર, મારું કરવાનું, પાછા મરી જવાનું, પાછા વળી કોકના માના પેટીમાં આવવાનું, પાછા મારું મારું કરવાનું, પાછા વળી કોક ડોબાના પેટીમાં આવવાનું, કોઈ ભૂંડળીના પેટીમાં આવવાનું, કોઈ કૂતરીના પેટીમાં આવવાનું, પાછા મરી જવાનું. આવું કોણ હદી કરશું એ પૂછી લો, પૂછી લો. નક્કી નહીં પછી આવ્યા ભજનો કરે પાછા, ખબર કેવો મરદેંગલીને બે કોક મરી જાય ને ત્યાં.